નમસ્કાર મિત્રો હું પરેશ ચાવડા જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવા માટે સબસ્ક્રાઈબ બટન ઉપર આપ ક્લિક કરશો એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં આજે આપણે વાત કરીશું ટાટ સેકન્ડરી સ્પેશિયલ પાર્ટ એઇટ અંતર્ગત તો શિક્ષક અભિયોગ્યતા કસોટી માટેના કેટલાક પ્રશ્નોની સિરીઝ છે જે આપણે ચલાવી રહ્યા છે કે જેમાં વિવિધ પ્રકારના વિષયોને પણ આવરી લીધેલા છે અને સામાન્ય જ્ઞાન છે તેને પણ આવરી લીધેલું છે જો આ વિડીયો છે એ આપ સંપૂર્ણપણે જોઈશો અથવા તો આ વિડીયોના દરેક પાર્ટસને આપ જોઈશો તો ટાટ ટેટ અથવા એચ ટાટની અંદર ઘણા બધા એવા પ્રશ્નો આપને મળ્યા આવશે કે જે પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય અને વખતો વખત તે પૂછાયા પણ હોય તો સૌ પ્રથમ કરીએ મિત્રો આઠમા ભાગની શરૂઆત ગુજરાતમાં આવેલ સૌથી નાનું અભ્યારણ્ય ક્યુ છે તો ગુજરાત વિશિષ્ટતા છે એ રાખી છે આપણે જાણીએ છીએ કે જેને આપણે જીડબલ તરીકે ઓળખીએ છીએ તો આને આપણે બોલીએ છીએ કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ આ સંસ્થા પણ છે રાજ્યના કયા જિલ્લામાં નેશનલ મરીન પાર્ક આવેલ છે તો જામનગર જિલ્લાની અંદર જે પિરાટોન ટાપુ છે ત્યાં નેશનલ મરીન પાર્ક છે એ આવેલ છે રાજ્યનું ક્યુ સ્થળ હિંદનું બારું તરીકે જાણીતું છે તો ખંભાત છે એ હિંદના બારા તરીકે એટલે કે હિંદનું બારૂ તરીકે ઓળખાય છે વડનગરમાં ક્યુ પ્રસિદ્ધ તળાવ આવેલું છે તો શર્મિષ્ઠા તળાવ છે એ વડનગરની અંદર આવેલું છે બાકીના જે તળાવ છે તેને આપણે જો સામાન્ય માહિતી આપવાનો પ્રયાસ કરીએ તો લખોટા તળાવ છે એ જામનગરમાં છે અમિરતસર તળાવ છે ભુજની અંદર છે અને તળાવ છે તે ભાવનગરની અંદર છે વાંકાનેર શહેર કઈ નદીના કાંઠે વસેલું છે તો તે મચ્છુ નદીના કિનારે વસેલું છે નર્મદા બંધ નજીક સાધુ બેટ પર કોની પ્રતિમા આકાર લઈ રહી છે તો ત્યાં સરદાર પટેલની પ્રતિમા છે એ આકાર લઈ રહી છે જેને આપણે બોલીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પીપાવાવ બંદરનું જૂનું નામ નીચેનામાંથી કયું ગણી શકાય તો વિક્ટર છે એ પીપાઓ બંદરનું જૂનું નામ ગણાવી શકાય પંચમહાલ જિલ્લાની અંદર ડેડિયાપાડા રીંછ અભયારણ્ય આવેલું છે નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે તો તે આફેશ્વરથી પ્રવેશ કરે છે ગુજરાતના ક્યા ટાપુઓ પરવાળાના ટાપુ તરીકે ઓળખાય છે તો જામનગર પાસે આવેલા પિરાટોન ટાપુ છે તે પરવાળાના ટાપુઓ તરીકે ઓળખાય છે પંદરમી માર્ચ છે તે ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો ચોવીસમી ડિસેમ્બર છે એ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો ચોવીસમી ડિસેમ્બર એ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે ઉજવાય છે રતન મહાલ અભયારણ્ય કયા પ્રાણીઓ માટે જાણીતું છે તો રતનમહાલ છે તે રીંછ માટે જાણીતું છે ભારતમાં ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષે અસ્તિત્વમાં આવેલ તેનો જવાબ છે વર્ષ ઓગણીસો ને છ્યાશીમાં અસ્તિત્વમાં આવેલ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપેલો તો મહાત્મા ગાંધી છે તેણે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે એ આપેલો ગ્રામ પંચાયતનો અંદાજપત્ર કોણ પસાર કરે છે તો ગ્રામ સભાની અંદર ગ્રામ પંચાયતનો અંદાજપત્ર છે એ પસાર થાય છે પંચાયતી રાજ્યને મહાન ક્રાંતિકારી પ્રયોગ કોણે કહ્યો છે તો ભારતના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુ છે તેણે આ મહાન ક્રાંતિકારી પ્રયોગ તરીકે પંચાયતી રાજ્ય છે તેને ગણાવેલું ગુજરાત નગરપાલિકા અધિનિયમ કયા વર્ષે અસ્તિત્વમાં આવેલ તેનો જવાબ છે વર્ષ ઓગણીસો ત્રેસઠ ના આવેલ કલેક્ટર જિલ્લાના વહીવટનો રિપોર્ટ કોને છે 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 તો તો તે રાજ્ય સરકારને કોણ તાલુકા તરીકે સેવા આપે મામલતદાર છે તે તાલુકા મજિસ્ટ્રેટ તરીકે સેવા આપે છે જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે તો કલેક્ટરશ્રી હોય તેઓ જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ હોય છે ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે તો તલાટી મંત્રીને ગ્રામ પંચાયતના વહીવટી વડા તરીકે ઓળખાવી શકાય થોળ પક્ષી અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલ છે તો ગાંધીનગર જિલ્લાની અંદર થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલું છે તો પૂર્ણા નદીને કાંઠે નવસારી શહેર છે વસેલું છે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં જિલ્લામાં આવેલું છે તો ભાવનગર જિલ્લાની અંદર હાથબ કાચબા ઉછેર કેન્દ્ર છે એ આવેલું છે કોઈ પણ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ તો એકવીસ વર્ષની ઉંમર છે એ હોવી જોઈએ ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો છે તો સરદાર પટેલ છે તેણે ગ્રામ સ્વરાજ શબ્દ આપેલો છે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કોના હસ્તે થયેલ છે તો જવાહરલાલ નહેરુના હસ્તે ભારતમાં પંચાયતી રાજ્યની શરૂઆત થયેલી છે જોઈએ મિત્રો આજનો સવાલ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડિયો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો તેને શેર કરો અને અમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર